ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા બે દિવસથી હડતાલ પર છે, જેને લઈ ધાનેરા શહેરમાં ગંદકીના ઠગ જોવા મળી રહ્યા છે. સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને બે દિવસ હડતાલ પર ઉતર્યા છે, જેને લઈ આજે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં તમામ હકીકતથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ છે કે જે ન સંતોષતા સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સફાઈ કામદારોની તમામ માંગણીઓને અમે સરકાર સમક્ષ મૂકી, પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. નગરપાલિકા દ્વારા કરવામાં આવતી તમામ કાર્યવાહી અમે લોકોએ કરી દીધી છે, તેમ છતાં પણ સફાઈ કામદારો હડતાલ પર છે. તો બીજી તરફ ધાનેરામાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, તો તેને લઈને ધાનેરા નગરપાલિકા દ્વારા વૈકલ્પિક સફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડીસા અને થરાદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા ધાનેરામાં સફાઈ કરવામાં આવશે તેવું પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્યારે તો સમગ્ર બાબતે નગરપાલિકા તટસ્થ બની કાર્યવાહી હાથ ધરી છે અને થરાદ નગરપાલિકાના સફાઈ કામદારોને ધાનેરા બોલાવી સફાઈ માટેની તજવીજ હાથ ધરી છે. આ પત્રકાર પરિષદમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ યુસુફભાઈ બેલીમ, ચીફ ઓફિસર સફમ અંસારી, પાલિકા પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ, બંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ ગલચર, જેએસટીવી, ધાનેરા.